नमस्कार विद्यार्थी मित्रों, वेलकम टू द इंग्लिश क्लास। टुडे वी आर गोइंग टू स्टार्ट न्यू टॉपिक, बराबर हाउ मेनी हाउ मच, जे एक WH क्वेश्चन टॉपिक छे अने खूब जे सरल छे अने समझवामां पण उपयोगी छे। तो हाउ मेनी अने हाउ मच नो उपयोग कई जगह थाय छे ए आपणे समझी लईए। चलो शुरू करिए। हाउ मेनी सौथी पहेला लईए, हाउ मेनी नो मतलब थाय छे केटला, केटली, आ शब्द दर्शाई शकाय छे। हवे एना पॉइंट्स જોઈએ। જો હાઉ મેની નો મતલબ આપણે શું કીધું, કોઈ વસ્તુને ગણી શકાય, જે વસ્તુને ગણી શકાય એના માટે આપણે હાઉ મેની નો ઉપયોગ કરી શકાય, એટલે એનો ગુજરાતી મીનિંગ થાય છે કેટલા અથવા કેટલી। હવે આપણે એના રૂલ્સ જોઈ લઈએ। ગણી શકાય તેવી વસ્તુઓ માટે, જે વસ્તુને આપણે ગણી શકાય છે, કાઉન્ટિંગ કરી શકાય છે, તો એના માટે આપણે હાઉ મેની નો ક્વેશ્ચન બનાવીએ છીએ। હવે બીજો પોઈન્ટ એનો જોઈએ તો હાઉ મેની હાઉ મચ થી જે જવાબ આપવામાં આવે તે સામાન્ય રીતે ધેર થી શરૂ થાય છે। એટલે કે હાઉ મેની અથવા હાઉ મચ થી જે આપણે પ્રશ્ન પૂછીએ છીએ તો એનો આન્સર છે એ જનરલી ધેર થી શરૂ થતું હોય છે। અહીંયા ધેર નો મતલબ ત્યાં નથી થતું, અહીંયા ધેર જે છે એ વાક્યની શરૂઆતમાં આવે છે, એટલે કે વાક્યને સારું બિગિનિંગ આપવા માટે, ગુડ બિગિનિંગ આપવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે। તો આપણે ક્વેશ્ચન અથવા પેટર્નના માધ્યમથી આપણે શીખી લઈએ। પેટર્ન, પેટર્નની અંદર સૌથી પહેલા લેવાનું છે હાઉ મેની। હાઉ મેનીની બાજુમાં આવશે નામ, જે વસ્તુનું નામ હશે તે આવશે। ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ અથવા તો ક્રિયાપદ પ્લસ, ત્યારબાદ નેક્સ્ટ લઈએ ધેર, અને લાસ્ટમાં સ્થાન દર્શક શબ્દ સમૂહ, એટલે કે જગ્યા દર્શાવતો શબ્દ, જેમ કે ઇન ધ ક્લાસરૂમ, ઓન ધ રોડ, એવા જગ્યા દર્શાવતા શબ્દો જે છે એ લાસ્ટમાં આવે છે। હવે આપણે એક્ઝામ્પલ શીખી લઈએ। ધેર આર ફાઈવ બુક્સ, ધેર આર ફાઈવ બુક્સ ઓન ધ ટેબલ, ધેર આર ફાઈવ બુક્સ ઓન ધ ટેબલ, એટલે કે ટેબલ ઉપર પાંચ ચોપડીઓ છે। કેટલી છે? પાંચ, જે એક સંખ્યા છે, જે કાઉન્ટિંગ કરી શકાય છે, અને બુક્સને આપણે કાઉન્ટિંગ કરી શકાય, ગણી શકાય, તો એના માટે આપણે પ્રશ્ન બનાવીએ સૌથી પહેલા હાઉ મેની। હવે હાઉ મેનીની બાજુમાં વસ્તુનું નામ, એટલે કે આ વસ્તુ છે બુક્સ, તો આપણે લઈએ બુક્સ, હાઉ મેની બુક્સ। હવે ધેર આર જે આપેલું છે એને ઉલટાવી દેવાનું, એટલે કે આર ધેર, અને છેલ્લે જગ્યા દર્શક શબ્દ કયો છે? ઓન ધ ટેબલ। તો આવી રીતે મિત્રો આપણે વાક્ય બનાવી શકાય। સૌથી પહેલા હાઉ મેની, હાઉ મેની બાજુમાં બુક્સ એટલે વસ્તુનું નામ, ધેર આર છે તો આર ધેર અને ઓન ધ ટેબલ। નેક્સ્ટ લઈએ, ધેર આર 50 સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસરૂમ, એટલે કે ક્લાસરૂમમાં ટોટલ કેટલા વિદ્યાર્થીઓ છે? 50, 50 વિદ્યાર્થી છે, તો આપણે the
50 વિદ્યાર્થી છે તો સંખ્યા એટલે એવી 50 બરાબર હવે આપણે લઈએ હાઉ મેની ક્વેશ્ચન હાઉ મેની ત્યારબાદ નામ જે છે શું છે આપણી પાસે સ્ટુડન્ટ્સ તો અહીં લખીએ સ્ટુડન્ટ્સ ધેરા છે તો આ જે ઉલટાવી દેવાનું ધેરાનું શું કરશું આર ધેર હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર છેલ્લે શું કીધું ઇન ધ क्लासरूम तो हाउ मेनी स्टूडेंट्स आर देयर इन द क्लासरूम હવે આપણે ધેર થી શરૂ નો થાય અને સબ્જેક્ટ થી વાક્ય શરૂ થાય એટલે કર્તા થી વાક્ય શરૂ થાય એવું એક એક્ઝામ્પલ લઈ લઈએ યુ હેવ 6 ટેબલ્સ તમારી પાસે 6 ટેબલ છે યુ હેવ 6 ટેબલ તો એ ગણી શકાય છે 6 હવે આમાં ધેર નથી પણ વાક્યની શરૂઆત સબ્જેક્ટ થી થઈ છે કર્તા થી થઈ છે તો એમાં પણ આપણે હાઉ મેની નો ઉપયોગ કરીએ હાઉ મેની વસ્તુનું નામ આપણી પાસે છે ટેબલ હાઉ મેની ટેબલ્સ હવે આપણે યુ હેવ જે છે એને ઉલટાવી દેવાનું તો એનું ઉલટાવીએ તો શું બને હેવ યુ તો હાઉ મેની ટેબલ્સ હેવ યુ તમારી પાસે કેટલા ટેબલ છે તો એને દર્શાવવા માટે આપણે આવી રીતે આન્સર આપી શકાય છે કે યુ હેવ 6 ટેબલ્સ હવે ત્યારબાદ આપણે લઈએ હાઉ મચ તો ત્યારબાદ આપણે હાઉ મચ શીખીએ હાઉ મચ જે છે એનો ઉપયોગ ક્યાં થાય છે તો કોઈ પણ જથ્થાવાચક વસ્તુઓ હોય જેને આપણે ગણી ન શકાય તો એવી વસ્તુઓ માટે આપણે હાઉ મચ થી ક્વેશ્ચન પૂછી શકાય છે તો હાઉ મચ જેનો મતલબ થાય છે કેટલું જે વસ્તુ માટે ગણી ન શકાય સંખ્યા જે નથી અનકાઉન્ટેબલ છે જેને ગણી નથી શકાતું એવી વસ્તુઓ માટે આપણે હાઉ મચ થી ક્વેશ્ચન બનાવવામાં આવે છે હવે ના પોઈન્ટ જોઈ લઈએ તો જથ્થાવાચક વસ્તુઓ માટે ક્વોન્ટિટી માં હોય જથ્થાવાચક બીજું આપણે લઈએ ગણી ન શકાય તે બરાબર જે વસ્તુને ગણી ન શકાય એવી વસ્તુઓ માટે અનકાઉન્ટેબલ થિંગ્સ છે તો એના માટે આપણે હાઉ મચ નો ઉપયોગ કરીએ હવે વાક્યની અંદર કોઈ સંખ્યા નહીં આવે પણ ફ્યુ સમ મચ લિટલ આવા શબ્દો આવશે શબ્દો આવે છે તો ફ્યુ સમ મચ લિટલ વગેરે જેવા શબ્દો આવતા હોય છે આની અંદર હવે આપણે પેટર્ન જોઈ લઈએ પેટર્ન ની અંદર સૌથી પહેલા લેશો હાઉ મચ હાઉ મચ ની બાજુમાં આવશે નામ નામ આવશે ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ અથવા તો ક્રિયાપદ બરાબર હાઉ મચ ની બાજુમાં નામ અથવા સહાયકારક ક્રિયાપદ અથવા ક્રિયાપદ ત્યારબાદ ધેર અને ધેર લખ્યા પછી સ્થાન દર્શક શબ્દ સમૂહ બરાબર આવી રીતે આપણે એની વાક્ય રચના છે સૌથી પહેલા હાઉ મચ ત્યારબાદ વસ્તુનું નામ પછી સહાયકારક ક્રિયાપદ અને ધેર અને ત્યારબાદ સ્થાન દર્શક એટલે કે જગ્યા દર્શાવતો શબ્દ એક્ઝામ્પલ જોઈએ ધેર ઇઝ મચ વોટર ઇન ધ રિવર ધેર ઇઝ મચ વોટર ઇન ધ રિવર તો આમાં કઈ સંખ્યા તમને જોવા મળતી નથી પણ જથ્થાવાચક શબ્દ છે મચ એટલે કે નદીમાં ઘણું પાણી છે તો સંખ્યા નથી પણ જથ્થાની વાત છે ઘણું બધું પાણી છે હવે ત્યારબાદ આપણે હાઉ મચ થી ક્વેશ્ચન બનાવીએ તો પહેલા આવશે હાઉ મચ ત્યારબાદ વસ્તુનું નામ આપણી પાસે શું છે વોટર તો વોટર લઈ લઈ ત્યારબાદ હવે ધેર ઇઝ છે તો એને ઉલટાવી તો ઇઝ ધેર બનશે એટલે ઇઝ ધેર બરાબર ધેર ઇઝ નું શું કરવાનું ઇઝ ધેર અને છેલ્લે આવશે જગ્યા દર્શાવતો શબ્દ એટલે કે ઇન ધ રિવર
અને ક્વેશ્ચન માં તો આવી રીતે પ્રશ્ન બને સૌથી પહેલા હાઉ મચ ત્યારબાદ વસ્તુનું નામ વોટર હેર ઇઝ નું થશે ઇઝ देयर અને ઇન ધ રિવર હવે નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ તો देयर ઇઝ ફ્યુ મિલ્ક ઇન ધ બોટલ देयर ઇઝ ફ્યુ મિલ્ક ઇન ધ બોટલ તો અહીંયા દૂધ જે છે એને ગણી ન શકાય તો એમાં ફ્યુ શબ્દ વપરાશે બરાબર ફ્યુ જે છે એ જથ્થાવાચક શબ્દ છે હવે એના માટે જોઈએ હાઉ મચ વસ્તુનું નામ છે મિલ્ક તો આવશે મિલ્ક देयर ઇઝ નું શું થશે ઇઝ देयर બરાબર હાઉ મચ મિલ્ક ઇઝ देयर ઇન ધ બોટલ તો આવી રીતે આપણે વાક્ય રૂપમાં બનાવી શકાય છે તો જરૂરથી તમને આ વિડિયો ગમ્યો હશે શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ વેરી મચ